આપણે બનાવશું ચટપટા પત્તા કોબી નું શાક. આપણે કોબી જ લીધું છે, મરચા છે, આદુ છે, લસણ છે, ડુંગળી છે, ચણા લોટ છે, અજમા છે, કેપ્સિકમ મરચું છે, ટમેટું છે, હળદર છે, ધાણા જીરું છે અને મીઠું છે આપણે બધું. હવે આને આપણે મિક્સરમાં ગ્રેવી કરશું. એની સાથે આપણે મરચું, લસણ અને આદુ ત્રણેય નાખીને એની સાથે પેસ્ટ બનાવી નાખશું. હવે આપણે ગ્રેવી થઈ ગઈ છે બરાબર, જોઈએ આપણે ગ્રેવી થઈ ગઈ છે બરાબર થઈ ગઈ છે. આપણે પાણી પણ નાખ્યું નથી, એવું આપણે ગ્રેવી બનાવી છે બરાબર. નાનો કપ ચણાનો લોટ લેશું આપણે, એમાં આપણે એક કપ પાણી નાખશું. પાણી એકસાથે આપણે નહીં નાખી દઈએ, ધીમે ધીમે આપણે હલાવતા જશું અને એમાં આપણે પાણી નાખતા જશું. હવે આપણે એમાં એક ચમચી ધાણા જીરું નાખશું, એક ચમચી મીઠું નાખશું, ચમચી હળદર નાખશું, થોડુંક પાછું એક કપ આપણે પાછું પાણી ઉમેરશું. એ પાણી વધારે હશે ને તો ચાલશે, પણ ઓછું નહીં રાખવાનું પાણી, એટલે આપણે પાણી આપણે થોડુંક વધારે એડ કરશું. આપણે અજમા એમાં નાખશું, સ્વાદ સરસ આવે. હવે આપણે એમાં ટમેટા નાખશું, આપણે અડધો ટમેટો નાખીશું બરાબર. ત્યાર પછી આપણે સિમલા મરચા છે તે નાખશું ને અડધી ડુંગળી નાખશું. હવે આ બધું આપણે કોબીથી બધું મિક્સ કર્યું છે, આદુ લસણ ને બધું આપણે બધી પેસ્ટ એમાં નાખી દઈશું બરાબર. આપણે તેલ આવી ગયું છે તો આપણે એને કઈ રાઈ કે જીરું કે એવું કઈ નખ તતડાવવાની કોઈ જરૂર નથી, આને આપણે નાખીએ અને ધીમા પર જે છે એને હલાવશું. ગેસ આપણે ધીમો રાખશું, એકદમ ઘટ ન થઈ જાય, ધીમે ધીમે આપણે એને ઘટ કરશું. 3 મિનિટ થઈ ગઈ, આપણે થોડુંક સરસ ઘટ થઈ ગયું છે, પણ તો હજી 2 મિનિટ રાખીએ એટલે સરસ ઘટ થઈ જાય અને ઢેફળી સરસ બની જાય. આપણે ઘાટું થઈ ગયું છે, હવે આપણે એને ઉતારી ગેસ બંધ કરી અને આપણે એને ઉતારી થાળીમાં નાખશું. આપણે હવે થાળીમાં થાળી ઢાળી દીધું છે, ત્યારે હવે 2 મિનિટ એને પછી 2-3 મિનિટ થાય પછી ઠંડુ થાય પછી આપણે એને આપણે 3 ચમચી તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે રાઈ નાખશું, ત્યાર પછી 1 ચમચી જીરું નાખશું, ત્યાર પછી આપણે લીમડું નાખશું. આપણે ગેસ થોડો ધીમો રાખશું, હળદર નાખશું, અડધી ચમચી આપણે હળદર નાખશું, ડુંગળી નાખશું, ડુંગળી નાખશું, આપણે તળવા દઈશું એટલે ધીમે ધીમે કલર બહુ નહીં ફેરફાર થવા દઈ. પછી આપણે ચટણી નાખશું, એ ધાણા જીરું પણ નાખશું, પછી મીઠું નાખશું ને ચાટ મસાલો પણ નાખશું. આપણે એની જગ્યાએ લીંબુ પણ આપણે નાખી શકીએ, પણ લીંબુને બદલામાં આપણે ચાટ મસાલો પણ નાખી શકાય છે. ત્યાર પછી આપણે 4 ચમચી આપણે દહીં લીધું છે, દહીં આપણે અંદર નાખશું. ખાટું હોય તો આપણે નિતારી નાખવાનું અને મોડું હોય તો આપણે પાણીવાળું હશે તો ચાલશે. દહીં મિક્સ થઈ ગયું છે, પછી આપણે ટમેટાની આ ગ્રેવી કરી છે 1 ટમેટાની, તે પણ હવે આપણે એની અંદર નાખશું. આપણે બધું નાખી દીધું છે, આ પેસ્ટને આપણે થોડીક વાર એને ઢાંકી દેશું એટલે સરસ થઈ જાય. ત્યાર પછી આપણે એને આપણે આને 2 મિનિટ આપણે ઢાંકી દઈશું. આપણે સરસ એ ઉકળી ગયું છે સરસ મજાનું. ત્યાર પછી આપણે આગળ આપણે ચણા લોટ પેસ્ટ પર બનાવેલી હતી એ હવે આપણે સરસ તૈયાર થઈ ગઈ છે, એકદમ જોઈએ તો સરસ આમાં સ્મૂથ છે.
એકદમ. હવે આપણે એની અંદર આપણે નાના નાના એના કટકા કર્યા છે, એટલે આપણે સરસ મજાને આપણે ઢેફલી, નાની નાની ઢેફલી જેમ આપણે બનાવ્યા છે, તો આપણે હવે એની અંદર એડ કરશું. બે મિનિટ આપણે એને રહેવા દેશું, ત્યાર પછી આપણે એને આપણે શાક, કોબી પત્તાનું શાક તૈયાર થઈ ગયું છે ચટપટું. હવે આપણે એને નીચે ઉતારી લેશું. હવે આપણે બાઉલમાં કાઢી અને આપણે કોથમીર નાખીને સર્વ કરી દીધું છે. તો આપણે ત્યારે હવે આપણે કોબી પત્તાનું શાક તૈયાર થઈ ગયું છે, ચટપટું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.